રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. અમારો 9 વાગ્યા હે અને બેન વાંચી જશે બેનો તો કહે જ નહીં ને અમે કાયમ મેં આખી રાત રહ્યો, કાલ આખો દી, આગલી આખી રાત. અટાણે બંધ છે વરસાદ, આજે આખી રાત વર્યો. અને હજી આજે અમારે ટૂંકમાં આજનો દી રેડ એલર્ટ છે. હવે આજ હું કરે આવે કે ના આવે, બાકી કાલ તો હજી વર્યો હોય ને મેં આખો દી. એમાં 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી 6:30 વાગ્યા સુધી 1.5 કલાક પડ્યો તો છેલ્લા આવી ગયા. આગલા વિડીયો જોયું, આપણે જોવા નહોતા ગયા, પણ ટૂંકમાં છેલ્લા અહીંથી દેખાતી હતી એમ. હાલો આજ હવે કેમનું વાડીએ ઘૂમરો મારવા જવું છે ને કોરાથો રેન. તો વડું ટ્રેક્ટર તો કાલ દઈ દીધું, એટલે તમે વિડીયો આગળ જોયો હે, એની જગ્યાએ યુવરાજ થઈ ગયો હોય. હવે તો ખાસ દિવસે યુવરાજ અહીં પલળતો, આપણે ટ્રેક્ટર દઈ દીધું હોય ને. હવે ક્યું લઉં ને એ કંઈ હજી નક્કી નથી, વિચાર નથી કર્યો. ઘણા કોમેન્ટ તો ઘણા આવતા, ભાઈ જોન ડિયર લેજો ને, મેસી લેજો ને, મહિન્દ્રા લેજો ને, પણ હવે ક્યું લાવવું એ કંઈ નક્કી નથી. વિચારો જોઈએ, બધા ટ્રેક્ટર જોઉં, એમાં જે પસંદ આવીએ ને એ લેહું. હાલો આપણે ખાલું નામી હતું કે આવ્યા હોય ધારીએ ઘૂમરો મારવા. અને મેનું તો શું હવે દેખાડવાનું હોય, પાણી કે કાંઈ રેચ વહી જાય. જો હવે આ બધા પાણી વહી જાય ને રેચના વહી જાય છે. આ આપણી માંડવી જોઈ, બાકી મેં તો આવે આમાં ક્યાંય કંઈ ઘટતું હોય ને. જો રેચ ફૂટી ગયા છે માંડવીમાં, બધું કચકચે. હા આ હેઢે આમાં અહીંયા પાણી લાગે, પાછું વચમાં ના લાગે, પાછા એ બાપુ હોય જ અહીંયા એ હેઠે પાણી લાગે થોડું. પણ ટૂંકમાં હું મેં બંધ થઈ જાય તો પછી વાંધો ના આવે, ભાઈ 2-4 દિવસમાં ટૂંકમાં સુકાઈ જાય. ઓલો રેચ વયો જ જાય એવું ના હોય કે અમારે ટૂંકમાં આમ ધારીમાં તો લગભગ નડે જ નહીં, કારણ કે હાવ આમ ધાર પીડો હે, વરહ વરહ રે તો ટૂંકમાં પાણી લાગે. એ બહુ બોરો વરે આવો વરે તો, બાકી નક પાણી લાગે નહીં. તો માંડવી ને મોજ હે, હા જતા ફૂલડું ને એની નરવા જતા પાંદડા. ટૂંકમાં ટાણે ઈર ક્યાંય એક ટોચો નથી નવા પાનમાં, ક્યાંય જૂના પાનનો જીવ હોય સાચું, બાકી નવા પાનમાં ક્યાંય ટોચો નથી. આ હેઠે હજી ટૂંકમાં કંઈ વાંધો નથી, નથી ક્યાંય પાણી નથી વહ્યું જાતું કે નથી ભર્યું કે નથી રેજ જેવું કે જામણી, એટલી જમીન છે એમાં પછી કચકચ છે. આપણે આ ઊંચી છે થોડીક એટલે ધોધાર બધો એમને ઉતરે, બાકી નથી અહીંયા કંઈ એવું ખાસ નથી. વાતા ઓલો માર્ગ વયું જાય ને એને પાણીનો ધોધાર આવે હેઠે હેઠે મણમણ. હા એ બરી ગયું થઈ જવું ને, આપણે હેઠામ ખોડને દવા છાંટી હતી, આમાંય છાંટી હતી, પણ એને તો હજી 2-3 દિવસ થયા એટલે હજી ઝીણો હોય હમરો હતો ને એ ટૂંકમાં ક્યાંય દેખાતો નથી. પણ વડો એ બધો ઘવાઈ ગયો હોય એનું રેચર હાટા નહીં આવે. અહીંયા જે રાખે ને આ હેઠે રેચનો ભાગ હે, એ ઓલો માર્ગ વહી જાય ને એનો ધોધાર બધો આવે, જો કૂદતા જાય બાપુ. અહીંયા હે ને તર થોડું અધૂરું હતું 2-5 ફૂટ, હવે કમ્પેર થઈ ગયા પાણી વાવનું આવે છે. ખબર પી લીયો ને ચલી ગયેલો હે, એટલે પાછી કદાચ એટલી ઉતરી ગઈ, હવે તો આમ નીકળી જાય તો મામાથી નીકળી ગયો હજુ પાણી. જોઈ લો કેમ ભાઈ રે એ માંથી નીકળી જો લંગણા આગળથી ચાલી ગયો. તારનું કામ કમ્પ્લીટ, આવે તારને જે હંગરવાનો હતો એ હંગરી લીધો. વાત નીકળી જાય એ તો ઉતરી ગયો હે ને, વાંથી છલી જ ગયો. પણ હવે આપણે હે ને ધારીની માંડવી જોઈએ ને, ધારીમાં લગભગ ઓલે હેઠે હે ને પાણી વહી જતું હોય. ઓલે હેઠે તો વહી જતું હોય પાણી લગભગ હે. માંડવી માતાજી નરવાય છે ને દાદા, હા ફાફડા પાન હે, ફાફડા અમે ફાફડા પાન કંઈ બહુ વધુ હોય ને,
અને ફૂલ એક તાર. હવે ટૂંકમાં હું આડી હાલતી થઈ ગઈ છે, વેલ આડી મંડી છે ફૂટવા. હવે તને છે ને ન વધવાની દવા છાંટવી જોઈએ, રોકવાની, નકર તા જા છે ને 15 દિવસમાં તો ક્યાં વહી રહે. જોઈ ઓજ ભાઈ રહો ને, હા તરતા આવડતું હોય તો હોય નાવાની મજા આવે, મારા જેવાને તરતા નથી આવડતું. આમાં આ થોડીક ઓછી છે કારણ કે હમણો માર્ગ નીચો હોય ને એટલે અહીંયા નિકાલ થઈ જાય પાણીનો, નકર આ છલી ગઈ હોય. હું કઈ નઈ બાપુ ને આવડે તરતા ચાલુ થઈ ગયા બે ત્રણ દી. બાપુ હોય ને બેન ને ગાડી ખાડે. જજે ગારામાં પડે આમ જવા ને પાછી વારે. ધીરે ધીરે ગારો હે બેન, કોરાઠો હોય ને રોડ માં ગયા હોય તો આવડી જાય. આ ક્લચ માં હાથ રખાય એવું લાગે ને તો ક્લચ પકડી લેવા એટલે ઉભી થઈ રહી. હા જઈને પકડી લેવા એટલે ઉભી થઈ રહી. આવડી જાય એમ બેન. હા હા હલભી હોય એમ કઈ હોય નઈ કઈ તો પછી. મારે મેં ચક્રો માં ધીરે ધીરે લીવર બહુ ના મરાય. જવા દે જવા દે, ક્લેજ પકડી લેવાય પછી. હા એ કઈ નથી આવડી જાય. હે સ્કૂટી આવડતી એટલે આવડી જાય. ગિયર માં ક્લેજ માં હરખું આમ માપ આવી જાય ને મૂકવાનું લીવર મારવાનું એટલે આવડી જાય. ચાલો તો જા અહીંયા ફ્રી હોય કીક નહીં ફ્રી કર જા. લીલી લાઈટ થાય ને ફ્રી થાય. આગળ દબાવ ગેર ને દબાવ. હા જો થાય એટલે ફ્રી થાય. હવે સ્લેપ માર લાગી જાય ના એ કઈ કરવાની જરૂર નથી. માં લેવા ના મરાય મૂકી દે ક્લેજ મૂકી દે. અરે પણ ભેજ છે ને હમણાં નથી હાલતો સ્લેપ. કીક થી ઉપાડ લેહો માર જોર થી જોર થી. હા એમ જોર થી મારવાનો. હા એમ જોર થી મૂકી દેજે ક્લેજ મૂકી દે. હા ઓલું પકડી ને ગેર ક્લેજ પકડી. હા પાછળ બધા પડે પાછળ પડે ફ્રી આગળ થાય ધીરે ધીરે લીવર મરાય ઓલું ધીરે ધીરે મુકાય. જો હજી ઈ મેળે નથી આવતો ને. ઊંઢાના 4 વાગ્યા હે અને આજ મેનો વિરામ હે અમારે હજી સુધીમાં નથી આવ્યો. અને 2 દિવસથી હે ને એ હું આજ બારી નીકળી ગઈ અહીંયા. નકર 2 દિવસથી હે ને એક ધારિયામાં ને એક ધારિયામાં હતી. 2 દિવસથી મેં ચાલુ જ હતો. ટૂંકમાં ચરો ખાવા દઈએ ને એટલું ખાલું મનમાં આવતું હતું. પછી બારી લીધી જ નહોતી અહીં જ રહેવા દીધી. આજ હવે બારી નીકળી ગઈ બે ભૂખ માં આવી ગયો ને કાલ રાત માં આવી ગયો ભૂખ નો જતો છાટા પડે ને
એટલે ટૂંકમાં મોલાતમાં નરવાજ આવી ગયું. મેં હું તમને મેં આપણે કહ્યું કે વિરામ લીધો હોય પણ એવું લાગતું નથી કે આજે ખાલી જઈ જતા. આજ થોડોક છેટો હે પણ વરહતો હોય અહીંયા હાલ દેતો હોય ને આમ વરે. અમારે તો જો કે હવે વરસાદનો વધારો જ થાય હે, પણ ઓલી કહેવત હે ને મેહુલા વેરા ભલા ભલે વરહે મોજ આવે ત્યાં સુધી. હા દીતા આજે કોરો નથી જવા દીધો, જવું તો ભાદરે ઘુમરો મારવા અને મેં થઈ ગયો ચાલુ. એમ હતું કે આજનો નીકોરો જાય પણ નહીં જાય. ડાયરો બધો બેઠો જો મેં જ હોય, બીજું કંઈ કામ તો હે નહીં. બે હા બુજો બેઠા બધા આગળ આવ્યો. નિંદર આવી ગઈ. બેન ગઈ હતી આગળ હે ને સુરભીન બાંધવા, બારી હતી ને નહીં બાંધી આવી બેન. તૂટીને કઈ ના થાય બસ. સુરભીન બાંધી આવી એટલે ઓલા રાડો દેહે એ બારે ના આવે બે વર્ષ. અમારે તો હે ને આજે નામી પૂર કાઢી વરસાદે, અને બેને આજ મોટરસાઈકલ થોડી થોડી શીખી લીધી. હવે બાપામાં પાણી ભેગી જતા અમે ક્યાં આખી તો મન કોરું થયું ને નાના બસ પડી ગયું પોતાની સ્કૂટી. ના 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 મેં આવેલી સ્કૂટી એક ધરીએ મૂકી, મોટરસાઈકલ ને એમ ના કે બાપુ મૂકી આવે. બે ચાર દિવસ ફેર પડી છે મીઠું. એને પાયું નથી બાપા, મેં પાય જ છે વાયું તે દિન. હા એમ તો વાયું તો પાયું તું પાછું કોઈ નથી પાયું. પછી તે દીને તો મેં પાય હે ચીકુડીમાં હે ને કોરે આવી ગયો હે જ્યાં કોરી ગઈ બધી. અને આમાં હે ને અહીંથી કલમ હે આ એટલું ટૂંકમાં ફૂટી ગયું હે એટલે આ કાપવું જો હે ને કાં ચીકુડી નથી થાય ને કાં હે બાપ. હા પલરી જાય હે પાંચા ઈ તો જાજે ઊંડો નથી. અમારા સુરભી માથા ભારે થઈ ગયા અને મારે ઓલી ઝીણકીને તો મારે અને મારે જો એના હમી બાજે જો જો સુરભી લે બાજવું નથી માને ધૂપ બી વાલ હે. હા કાલ તો હું આ તો કામ મુકાય અહીંયા મને ચા ખાંડનો ચા. ટાઢાને ભૂખ લાગે એટલે આગળ જો નાસ્તો કર્યો નાસ્તી ચા એટલે પછી બે કલાક તો જ્યારે હું જઈ ને આ બધું ખામણ બેસી જાય. અમને
છૂટા થઈ જઈ. અમારે હે ને બાપુજી જરા ખીખાડી હતી, અટાણે એકલી આકે જોઈ, એક જ દીમાં શીખી ગઈ. હું તો આખતી વાહે કોઈક બેઠું હોય તો, પણ એકલી કોઈ દી આવી નતી, આજ પહેલી વાર આવી અટાણે માં પડી હતી. ચાલો કોઈ એકલી જવા દીધી. અટાણે મેં લહરે બવા ગારાની ગારો હોય ને લહરે બ અમાય શીખવામાં તો ફાસ્ટ છે અમારે. પલક ભાઈ કરતા ટૂંકમાં વહેલું બધું ફાવી જાય ને મગજમાં વહેલું બેસી જાય. છાતા આવે હવે મૂકી દે. હા પણ આજે સવારે હજી તો બાપુ શીખવાડી દે, અટાણે એકલી આંખે જોઈ લે. એકલી માંથી ચાલુ કરી નઈ લઈ આવી. હમ